દોસ્તો આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ દુનિયાનો સૌથી મૂલ્યવાન હીરા વિશે. જ્યારે હીરાની વાત કરવામાં આવે તો દુનિયાનો સૌથી પ્રાચીન અને મૂલ્યવાન કોહિનૂર હીરાને કોઈ કેવી રીતે ભૂલી શકે. વાસ્તવમાં આને કોહ એ નૂર કહેવામાં આવતો હતો, જે એક પાર્શિયન શબ્દ છે જેનો અર્થ રોશનીનો પહાડ થાય છે. જો તમે આ મૂલ્યવાન હીરા વિશે સંપૂર્ણ ઇતિહાસ, જેમ કે આ હીરો ક્યાંથી પ્રાપ્ત થયો, આ હીરાને શાપિત કેમ કહેવામાં આવે છે, આ હીરાએ કેટલા લોકોને બરબાદ કર્યા અને અત્યારે આ હીરો ક્યાં છે, આ બધા જ સવાલોના જવાબ જાણવા માટે આ વિડીયો સંપૂર્ણ જુઓ. તો દોસ્તો, કહાનીની શરૂઆત થાય છે 13મી શતાબ્દીથી, જ્યારે ભારતના આંધ્રપ્રદેશના ગુટુર જિલ્લાની કોલ્લુર ખાણમાંથી કોહિનૂર હીરો મળ્યો હતો. કોહિનૂર એક વિશાળ રંગોથી ભરેલો હીરો છે. એનો તે સમયે વજન 793 કેરેટ, અંદાજિત 158.6 ગ્રામ હતો. સૌથી પહેલા આ હીરો કાકતીય સામ્રાજ્યમાં હતો. પાછલા ઘણા વર્ષોમાં આ હીરો ઘણા લોકોના પાસે ગયો અને છેલ્લે 1849માં બ્રિટિશરોનું પંજાબ અધિગ્રહણ પછી આ હીરો રાણી વિક્ટોરિયાની પાસે જતો રહ્યો. 1852માં રાણી વિક્ટોરિયાના પતિ પ્રિન્સ એલ્બર્ટ એ આ હીરો કપાવીને 186 કેરેટનું બનાવાયો. આજે આ ટુકડો મહારાણી વિક્ટોરિયાના મુગટમાં લગાવેલો છે, જે તેમના મુગટની શોભા વધારે છે. આ હીરાને મેળવવા માટે ઇતિહાસમાં ઘણા ખૂની યુદ્ધો થઈ ચૂક્યા છે. આજે આ હીરો મહારાણી વિક્ટોરિયાના તાજમાં લગાવીને ટાવર ઓફ લંડનમાં પ્રદર્શન માટે મૂક્યો છે, જેને દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જોવા આવે છે. ભારત, પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાન સરકારોએ કેટલીય વખત આ હીરા પર પોતાનો અધિકાર હોવાનો દાવો કર્યો છે અને હીરો પાછો પણ માંગ્યો છે. પણ આ હીરાની ઇતિહાસમાં ઘણી એવી વાતો પ્રચલિત છે, પણ બ્રિટિશ સરકારે દાવો કર્યો છે કે તેમણે કોહિનૂર હીરો લીગલી હાસિલ કર્યો હતો. નિશ્ચિતપણે કોહિનૂરની ઉત્પત્તિ વિશે કોઈ ઠોસ ઐતિહાસિક શોધપત્ર નથી. કેટલાક ઇતિહાસકારોના મતે 3000 BC આ એક શાહી ખજાનાના રૂપમાં હતો. કહેવામાં આવે છે કે 13મી શતાબ્દીમાં હિન્દુ કાકતીય સામ્રાજ્યમાં ભારતના આંધ્રપ્રદેશના ગુટુર જિલ્લાની કોલ્લુર ખાણમાંથી આ હીરાને કાઢવામાં આવ્યું હતું. 14મી શતાબ્દીની શરૂઆતમાં જ દિલ્હી સલ્તનતના ખિલજી સામ્રાજ્યના બીજા શાસક અલાઉદ્દીન ખિલજી અને એમની સેનાએ દક્ષિણ ભારતને લૂંટવાનું શરૂ કરી દીધું. 1310માં ખિલજી સેનાના જનરલ મલિક કાફુરે વરંગલ ઉપર વિજય મેળવ્યો અને સફળતાપૂર્વક એમને કોહિનૂર હીરાને પણ હાસિલ કરી લીધો અને હીરો ખિલજી સામ્રાજ્યમાં ગયો. અને થોડા સમય પછી તુર્કીના મુઘલ શાસક બાબરે આ હીરાને પડાવી લીધો. બાબરે ભારત ઉપર 1526માં આક્રમણ કરીને મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. આ સમયમાં આ હીરાને બાબરનો હીરો નામ આપવામાં આવ્યું હતું. જેમ જેમ આ હીરો અલગ અલગ શાસકોની પાસે જતો ગયો, એમ એમ તેનું નામ પણ બદલાતું ગયું. ઇતિહાસમાં બાબર અને એમના પુત્ર હુમાયુ એમ બંનેએ પોતાના શાસનકાળ દરમિયાન આ અણમોલ હીરા પર અધિકાર જમાવ્યો હતો. આ પછી પર્શિયાના શહનશાહ નાદિર શાહ જોડે આ હીરો આવ્યો અને નાદિર શાહે જ આ હીરાને કોહિનૂર નામ આપ્યું હતું અને તે કોહિનૂરને પોતાની સાથે પર્શિયામાં લઈ ગયો. પછી આ કિંમતી કોહિનૂર હીરો અફઘાનિસ્તાન થઈને મહારાજા રણજીતસિંહના જોડે આવ્યો. મહારાજા રણજીતસિંહે કાબુલના શાસક શાહ સુજા ઉલ મુલ્ક જોડેથી આ હીરો લીધો હતો. આ પછી મહારાજા રણજીતસિંહનું અવસાન થયું અને 1843માં મહારાજા રણજીતસિંહના પુત્ર દિલીપસિંહ પંજાબની સત્તા પર આવ્યા. દિલીપસિંહના રાજા બનવાની સાથે જ કોહિનૂર હીરો તેમની પાસે આવી ગયો. વર્ષ 1848-1849માં અંગ્રેજો અને શેખો વચ્ચે યુદ્ધ થયું, જેમાં દિલીપસિંહનો પરાજય થયો. આ હાર સંદર્ભે 29 માર્ચ 1849માં દિલીપસિંહ અને અંગ્રેજો વચ્ચે લાહોર સંધિ થઈ, જેના ભાગરૂપે શીખ રાજા દિલીપસિંહને દંડના રૂપે પંજાબની રાજધાની લાહોરને બ્રિટેનને આપવી પડી અને આની સાથે કોહિનૂર હીરો પણ ભારતથી બ્રિટેન જતો રહ્યો. પૂરા વિશ્વમાં કોહિનૂર હીરો સૌથી કિંમતી અને વિશ્વવિખ્યાત માનવામાં આવે છે, જેની કિંમત આજે પણ સાચી અને સચોટ નથી લગાવવામાં આવી શકી. પણ એવું માનવામાં આવે છે કે આ હીરો સાથે એક શાપ જોડાયેલો છે, જેનાથી આજ સુધી કોઈ બચી શક્યું નથી. કહેવામાં આવે છે કે આ કોહિનૂર હીરો અભિશાપિત છે, જેના કારણે આ હીરો જેની પાસે પણ જાય છે એ વ્યક્તિને પૂરેપૂરો બરબાદ કરી નાખે છે. કેટલાય લોકોએ, શક્તિશાળી રાજ પરિવારોએ આ હીરાને મેળવવાના પ્રયત્નો કર્યા, પણ જેની પાસે પણ આ હીરો ગયો તે બરબાદ થઈ ગયો. ઘણા એવા ઐતિહાસિક રાજ પરિવારોના પતનનું કારણ આ હીરાને માનવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આ હીરો માત્ર મહિલાઓ અને સંતો માટે જ ભાગ્યશાળી છે,
અને ઇતિહાસમાં આ વાત સાચી પણ સાબિત થાય છે. મુઘલ બાદશાહોમાં સૌથી પહેલા શાહજહાએ આ હીરાને મયુરાસનમાં લગાવ્યો અને થોડા સમય બાદ તેમની બેગમ મુમતાજ મહલનું અવસાન થયું અને શાહજહાને તેમના પુત્ર ઔરંગઝેબે કેદ કરી લીધો અને તેમના અંતિમ દિવસો કેદખાનામાં ખૂબ જ તકલીફભરી પરિસ્થિતિમાં વીત્યા. એમ પણ કહેવામાં આવે છે કે આ હીરાના કારણે વર્ષોથી અડધા વિશ્વમાં ફેલાયેલું બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ પણ અસ્ત થઈ ગયો. કોહિનૂર હીરો અત્યારે યુનાઇટેડ કિંગડમના પાસે છે, જે મહારાણી વિક્ટોરિયાના તાજમાં લગાવેલો છે, જેને ટાવર ઓફ લંડનમાં સુરક્ષિત પ્રદર્શન માટે મૂકવામાં આવ્યો છે. જ્યારે આ હીરો મહારાણી વિક્ટોરિયાની પાસે આવ્યો ત્યારે તેમણે આ કિંમતી હીરાને બ્રિટનમાં પ્રદર્શન માટે મૂક્યો હતો. આ સમયે તે 186 કેરેટનો હતો, પણ એ સમયે આ હીરો એટલો પ્રભાવી અને ઝગમગતો ન હતો. લોકોને આ જોઈને ખૂબ નિરાશા થઈ, ખાસ કરીને મહારાણી વિક્ટોરિયાના પતિ પ્રિન્સ આલ્બર્ટ હીરાની ઓછી ચમક જોઈને ખૂબ નિરાશ થયા. એટલે મહારાણીએ આ હીરાને ફરીથી એક નવો આકાર આપવાનો નિશ્ચય કર્યો. 1852માં ડચના જોહરી મિસ્ટર કેન્ટરને બોલાવવામાં આવ્યા, જેમણે આ હીરાને કાપીને 105.6 કેરેટનો બનાવી દીધો, જેનો કાપીને ઓવલ શેપ 3.6 સેન્ટીમીટર લોંગ, 3.2 સેન્ટીમીટર વાઇડ અને 1.3 સેન્ટીમીટર ડીપની સાઇઝનો બનાવડાવ્યો. મહારાણી વિક્ટોરિયા આ હીરાને કોઈ શુભ અવસર હોય ત્યારે પહેરતા હતા. મહારાણી વિક્ટોરિયાએ તેમની વસિયતમાં કોહિનૂરના ઉત્તરાધિકારી વિશે લખ્યું છે કે કોહિનૂરને માત્ર મહારાણીઓ દ્વારા જ પહેરવામાં આવવો જોઈએ અને કોઈ સમયે કોઈ પુરુષ રાજ્યનો શાસક બનશે તો તેની પત્નીને કોહિનૂર પહેરવાનો અધિકાર હશે. મહારાણી વિક્ટોરિયાના અવસાન પછી કોહિનૂરને મહારાણીના તાજમાં લગાવી દેવામાં આવ્યો. આ તાજ બ્રિટનની મહારાણીઓ દ્વારા પહેરવામાં આવે છે. આનું વજન લગભગ 105.6 કેરેટ છે, એટલે કે લગભગ 21.12 ગ્રામ. કોહિનૂરને મહારાણી વિક્ટોરિયાની પછી મહારાણી એલેક્ઝેન્ડર, એના પછી મહારાણી મેરી તથા મહારાણી એલિઝાબેથ દ્વારા પહેરવામાં આવ્યું છે. મહારાજા રણજીતસિંહે પોતાની વસિયતમાં કોહિનૂર હીરાને એમના મૃત્યુ પછી ઓડિશાના મંદિર જગન્નાથપુરીમાં આપવાનું લખ્યું હતું, પરંતુ અંગ્રેજોએ આ વાત નકારી દીધી અને કોહિનૂરને બ્રિટનમાં લઈ ગયા. ભારત સરકારે કહ્યું છે કે કોહિનૂરને ભારત પાછો લાવવાના દરેક સંભવ પ્રયાસો કરવામાં આવશે. જ્યારથી મોદી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી ભારતની 3 ઐતિહાસિક વસ્તુઓ ભારતમાં પાછી આવી છે, જેમાં પ્રથમ ઓક્ટોબર 2015માં જર્મન ચાન્સલર એન્જેલા મોર્કલે દુર્ગા માતાની ચોરાયેલી મૂર્તિઓ ભારતને પાછી આપી હતી. આ મૂર્તિઓ 10મી શતાબ્દીની હતી, 1990માં ભારતમાંથી ચોરી થઈ હતી અને 2012માં આ મૂર્તિઓ જર્મનીના એક મ્યુઝિયમમાં મળી હતી. બીજી પરત આવેલી વસ્તુની વાત કરીએ તો એપ્રિલ 2015માં કેનેડાના તે સમયના પીએમ સ્ટીફન હાર્પરે પેરટ લેડી નામનું સ્કલ્પચર ભારતને પાછું સોંપ્યું હતું. આ ભારતનું લગભગ 900 વર્ષ જૂનું સ્કલ્પચર છે. ત્રીજી ભારત પાછી આવેલી વસ્તુની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના પીએમ ટોની એબર્ટે 2014માં હિન્દુ દેવી દેવતાઓની ખૂબ જ જૂની ઐતિહાસિક મૂર્તિઓ ભારતને પરત સોંપી હતી. કોહિનૂર હીરાની વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટમાં ભારતના સોલિસિટર જનરલે એમ કહ્યું છે કે કોહિનૂર ના તો ચોરી થયો હતો અને ના તો જબરજસ્તી બ્રિટન લઈ જવામાં આવ્યો હતો, પણ આ હીરો તો એક ભેટ સંદર્ભે આપવામાં આવ્યો હતો. મહારાજા રણજીતસિંહે ખુદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આ હીરો ભેટ સંદર્ભે આપ્યો હતો. વાત જે પણ હોય, પરંતુ મોદી સરકારે તો પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે કે કોહિનૂર હીરાને ભારત પરત લાવવાની હર સંભવ પ્રયાસ કરવામાં આવશે. આપણે બધાને પણ ઉમ્મીદ રાખવી જોઈએ કે કોહિનૂર હીરો એક દિવસ ભારતમાં જરૂર પાછો આવે. તો દોસ્તો, આ ઇન્ફોર્મેશન હતી મૂળ ભારતના એવા દેશ કિંમતી કોહિનૂર હીરા વિશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે આવા ઇન્ફોર્મેશન અને મોટિવેશનલ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. ધન્યવાદ.